જામનગર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી હાઈવે રોડ પરથી કચ્છના 5 ખંડણીખોરોને ઝડપી પાડી રાજકોટના વેપારીને મુક્ત કરાવ્યા હતા. ભુજ ખાતે રહેતા ખંડણીખોરોએ રાજકોટના વેપારી પાસેથી રૂપિયા 2 કરોડની ખંડણી માંગી હતી, જે ખંડણીના રૂપિયા નહીં આપતા રાજકોટના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે વેપારીને લઈને અપહરણકારો કારમાં જામનગર કાલાવડ હાઈવે રોડની ઢેબા ચોકડી પાસેથી પસાર થતા હતા, તે વખતે ત્યાં ફરજ પર હાજર મહિલા પોલીસ કર્મીને શંકા જતા તેણે કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારના ચાલકે કારને પૂર ઝડપે હંકારી જતા મહિલા પોલીસે બી ડિવિઝન પોલીસના પીએસઆઈને જાણ કરી હતી. પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી અપહરણકારોને ઝડપી પાડી તેમની પાસેથી પિસ્તોલ અને છરી જેવા ઘાતક હથિયારો કબજે લીધા હતા. આ અંગે જામનગર બી ડિવિઝન પોલીસે વેપારી સંજય પટેલની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સંજય રવજીભાઈ કાચરોલા છે. મારી ભરતસિંહ રણજીતસિંહ જાડેજાએ એના 4 મળતિયા સાથે મળી અને ઠેબા ચોકડીએ મને ધોકા છરી અને બંદૂકથી બતાવી અને મારી ખંડણીના ઈરાદે મારું અપહરણ કરી અને મને લઈ જતા હતા. ત્યાં એક લેડીઝ કોન્સ્ટેબલ નીકળ્યા અને એમને આ ઘટના જોઈ અને પોલીસને જાણ કરતા પોલીસ સતત ફિલ્મી ઢબે ભરતસિંહની ગાડીનો પીછો કરી અને મારો જીવ બચાવવા માટે એમનો જીવ જોખમમાં મૂકી અને તમામ જામનગર જિલ્લાની 4-5 પોલીસની ગાડી આવી અને એ લોકોને બધાને પકડી લીધા છે. મારી બસ જૂના 3-4-5 વર્ષ પહેલાં ગાંધીધામ ઓફિસમાં નોકરી કરતો હતો ભરતસિંહ જાડેજા, એટલે એમને આંગળીયાનો ધંધો હતો, એટલે એમને લાગ્યું કે આમની પાસે આપણે આવી રીતે કરશું તો પૈસા મળશે, એટલે એમ કરીને 4 કરોડ રૂપિયાની માંગણી કરતા પછી મેં પૈસા આપવા ના પાડતા મારી સાથે આવું બધું કઈ. પાર્ટનરશીપમાં ધંધો ચાલતો હતો? ના, પાર્ટનરશીપમાં ધંધો નહોતો ચાલતો એમની સાથે. કાંઈ 3 લાખ રૂપિયા લગ્ન એના હતા ત્યારે મારી પાસે હાથુચીના લીધા હતા, એવું મને કીધું કે હું 3 લાખ રૂપિયા આપવા માટે મારા જામનગર પૈસા પડ્યા છે તો તમને હું જામનગર 3 લાખ રૂપિયા આપી દઉં, એમ કરી અને આ ઠેબા ચોકડી આખો બનાવ. ભાઈ તમને ક્યાંક દ્વારકા બોલાવ્યા હતા કે ઠેબા ચોકડી બોલાવ્યા હતા? ના, ઠેબા ચોકડી. અને આ બેનને જે મારો જીવ બચાવ્યો છે એમનો હું ખૂબ આભાર માનું છું અને જામનગર જિલ્લાની પોલીસની આભાર માનું છું. આ બનાવ આખો ઠેબા ચોકડી બહેનો છે અને આ દરમિયાન બહુ જ હું ગભરાઈ ગયો હોવાથી વિશેષ કાંઈ હવે હું કહેવા માગતો નથી.